સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને હું લઈને જ જંપીશ. આજનો વિષય લોકમાન્ય ટિળક. બાળ ગંગાધર ટિળકનો જન્મ 23 જુલાઈ 1856 ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. તેમના પિતાનું નામ ગંગાધર રામચંદ્ર ટિળક હતું. તેઓ ખૂબ પરિશ્રમી અને ભણવામાં ખૂબ હોશિયાર હતા. તેઓ નિયમિત વ્યાયામ કરતા હતા અને તેમનું શરીર સ્વસ્થ અને પુષ્ટ રહેતું હતું. તેઓ ભારતના એક પ્રમુખ નેતા, સમાજ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓએ બ્રિટિશ રાજ દરમિયાન પૂર્ણ સ્વરાજની માંગ કરી હતી. લોકો તેમને આદરથી લોકમાન્ય એટલે કે લોકો દ્વારા સન્માનિત એવા નામથી સંબોધતા હતા. લોકમાન્ય ટિળકે મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ અને શિવાજી ઉત્સવ મનાવવાનું પ્રારંભ કર્યું હતું અને આ તહેવારોના માધ્યમથી લોકોની અંદર ધાર્મિક મહત્વ તો જાગતું, પણ એની સાથે સાથે લોકો એકત્રિત થતા અને અંગ્રેજોના અન્યાય સામે લડવા માટેના પણ ખૂબ પ્રયત્નો કરતા. ટિળકના ક્રાંતિકારી પગલાંથી અંગ્રેજો ધ્રુજતા હતા. અંગ્રેજોએ તેમને રાષ્ટ્રદ્રોહી કહીને 6 વર્ષ માટે બર્માની માંડલે જેલમાં કેદ કર્યો હતો. અને મિત્રો, એ જેલમાં તેમણે ગીતાનું અધ્યયન કર્યું અને જેલથી બહાર આવીને ગીતા રહસ્ય નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું, જે જનમાનસ સુધી ખૂબ જ પ્રખ્યાત થયું હતું. ટિળકે મરાઠીમાં મરાઠા દર્પણ અને કેસરી જેવા દૈનિક સમાચાર પત્રો પણ શરૂ કર્યા હતા. પૂર્ણ સ્વરાજની માંગને લીધે ઘણી વખત આ કેસરી સમાચાર પત્રના કારણે તેમને જેલમાં જવાનું થયું હતું. તેઓ પોતાના ક્રાંતિકારી વિચારોથી જાણીતા હતા. મહારાષ્ટ્રના બાલ ગંગાધર તિલક, પંજાબના લાલા લજપત રાય અને બંગાળના બિપિન ચંદ્ર પાલ, લાલ બાલ પાલ તરીકે જાણીતી આ ત્રિપુટીએ ભારતીય સ્વતંત્રતા આંદોલનની રાજનૈતિક દ્રષ્ટિ બદલી નાખી હતી. 1 ઓગસ્ટ 1920 રોજ મુંબઈમાં લાલા લજપત રાયનું નિધન થયું હતું. આવા મહાન ક્રાંતિકારીઓના ચરણોમાં લાખો વંદન. સંપૂર્ણ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને ચોક્કસપણે જણાવજો કે આ વિડીયો કેવા લાગ્યા અને ક્રાંતિકારીઓની સિરીઝ આપણે કન્ટિન્યુ રાખશું. થેન્ક યુ સો મચ.